નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો મની 9 પર સમાચારોનું લંચ બોક્સ. કઈ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લક્ઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો? આ ઉપરાંત પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે, તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ. દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. LIC ને વિશ્વની સૌથી મજબૂત વીમા બ્રાન્ડ તરીકે પસંદ કરવામાં આવી છે. LIC એ વિશ્વની તમામ અગ્રણી વીમા કંપનીઓને પાછળ છોડી દીધી છે અને યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બ્રાન્ડ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ 100ના રિપોર્ટ અનુસાર LIC ની બ્રાન્ડ વેલ્યુ $9.8 બિલિયન અંદાજવામાં આવી છે. LIC ને બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર 88.3નો સ્કોર મળ્યો છે અને તેને AAA રેટિંગ પણ મળ્યું છે. આ રિપોર્ટમાં કેથે લાઈફ ઇન્સ્યોરન્સ બીજા ક્રમે રહ્યું છે, જ્યારે NRMA ઇન્સ્યોરન્સે ત્રીજું સ્થાન મેળવ્યું છે. મજબૂત માંગને કારણે 2023માં 50 કરોડ રૂપિયા અને તેનાથી વધુની કિંમતના વૈભવી ઘરોનું વેચાણ મૂલ્યની દ્રષ્ટિએ 50% વધીને 4,319 કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 45 લક્ઝરી મકાનો વેચાયા હતા. 2022માં પ્રાઇસ કેટેગરીમાં 2,859 કરોડ રૂપિયાના ઓછામાં ઓછા 29 મકાનો વેચાયા હતા. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ GLL ઇન્ડિયાના જણાવ્યા અનુસાર 2023માં વેચાયેલા લક્ઝરી મકાનોમાં બંગલા અને અપાર્ટમેન્ટ બંનેનો સમાવેશ થાય છે. GLL ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સામંતક દાસે જણાવ્યું છે કે 2023માં વેચાયેલા 45 લક્ઝરી ઘરોમાંથી 14ની કિંમત 100 કરોડ રૂપિયા કે તેનાથી વધુ હતી. આમાંથી મોટા ભાગના એટલે કે 79% મુંબઈમાં વેચાયા છે. લોકસભા ચૂંટણી બાદ તમારું મોબાઈલ બિલ વધી શકે છે. ટેલિકોમ કંપનીઓ જુલાઈથી મોબાઈલ ટેરિફમાં 20% સુધીનો વધારો કરી શકે છે. ટેલિકોમ કંપનીઓએ પ્રીપેડ અને પોસ્ટપેડ બંને મોબાઈલ ટેરિફ વધારવાની તૈયારી લગભગ પૂર્ણ કરી દીધી છે. વાસ્તવમાં ટેલિકોમ સેક્ટર તેની સ્થિતિ સુધારવા પર ધ્યાન આપી રહ્યું છે. મોટી કંપનીઓને બીજા ક્વાર્ટરમાં આવકમાં નુકસાન થયું છે. નુકસાની છતાં વધતી હરીફાઈ અને ગ્રાહકો ગુમાવવાના ડરને કારણે કંપનીઓ રેટમાં વધારો નહોતી કરી શકતી. એરટેલ અને VIએ તાજેતરમાં મોબાઈલ રેટ વધારવાની માંગ કરી હતી. આ કંપનીઓ ઈચ્છે છે કે એવરેજ રેવન્યુ પર યુઝર એટલે કે ARPU વધારવી જોઈએ. ARPU એ કોઈપણ ટેલિકોમ કંપનીની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું એક માધ્યમ છે. આવી સ્થિતિમાં કંપનીઓ ARPU સુધારવા માટે દરમાં વધારો કરી શકે છે. મોબાઈલ ટેરિફના ભાવમાં છેલ્લે નવેમ્બર 2021માં વધારો કરવામાં આવ્યો હતો. તે સમયે પણ ટેલિકોમ કંપનીઓએ ટેરિફમાં 20-25% વધારો કર્યો હતો. સરકાર મિનિમમ વીજ કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. કામદારોના હિતોના રક્ષણ માટે સરકાર મિનિમમ વેજના બદલે લિવિંગ વેજ સિસ્ટમ દાખલ કરશે. નવા કાયદાથી કામદારોને વેતનના સંદર્ભમાં ફાયદો થશે. ભારતમાં લગભગ 50 કરોડ શ્રમિક છે, જેમાંથી 90%થી વધુ અસંગઠિત સેક્ટરમાં છે. આ શ્રમિકોને બહુ ઓછો પગાર મળે છે. આ શ્રમિકોનો પગાર વધારવા માટે દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજૂર સંગઠનો દ્વારા સતત માંગ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2025 સુધીમાં આ કાયદાની પ્રક્રિયામાં ફેરફાર થવાના શરૂ થઈ જશે. આજકાલ નાના બાળકો પણ સોશિયલ મીડિયા પર એટલા જ એક્ટિવ છે જેટલા મોટાઓ હોય છે. ઘણીવાર બાળકો સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ જુએ છે જે તેમના માનસપટ પર નકારાત્મક અસર કરતી હોય છે. આવી શક્યતાને સમાપ્ત કરવા માટે અમેરિકાના ફ્લોરિડામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. હકીકતમાં ફ્લોરિડાએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર કડક નિયંત્રણો લાદવાનો ખરડો લાવ્યા છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટીસે 14 વર્ષથી ઓછી ઉંમરના સગીરોને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ રાખવા પર પ્રતિબંધ મૂકતા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જો આ બિલ મંજૂર થઈ જશે તો ફ્લોરિડામાં January 2025થી 14 કે 15 વર્ષના બાળકોને મેટા પ્લેટફોર્મ અને TikTok પર પણ તેમના એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના વર્તમાન એકાઉન્ટ્સ દૂર કરવા પડશે. જો તમે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને વિદેશમાં લિબરાઇઝ રેમિટન્સ સ્કીમ એટલે કે LRSની 20% TCSની જોગવાઈમાંથી છટકવા માંગો છો તો કદાચ તમારી ઈચ્છા અધૂરી રહેશે. રિઝર્વ બેંકે તમામ બેંકોને 1 એપ્રિલથી LRS અંતર્ગત ફોરેન ક્રેડિટ કાર્ડથી થતા ખર્ચ પર 20% TCS કાપવા તૈયાર રહેવા જણાવ્યું છે. બેંકોએ પણ તેમની સિસ્ટમને ઇન્ટિગ્રેટ કરવાની શરૂઆત કરી દીધી છે. જો ચૂંટણીની આચારસંહિતાનો ભંગ નહીં થતો હોય તો તેના અમલની પૂરેપૂરી શક્યતા છે. મહત્વનું છે કે LRS સ્કીમ હેઠળ કોઈપણ ભારતીય વિદેશમાં $2,50,000 ખર્ચ કરી શકે છે. આનાથી વધારે ખર્ચ કરે છે તો 20% TCS લાગે છે.
વીમા નિયામકે સરેન્ડર અંગેના નિયમો બદલ્યા છે. નવા નિયમ અનુસાર જો વીમા પોલિસી ખરીદ્યાના 3 વર્ષમાં જ તેને સરેન્ડર કરાશે તો સરેન્ડર વેલ્યુ એટલી જ રહેશે અથવા તેના કરતાં પણ ઓછી રહેશે. પોલિસી ખરીદ્યાના 4 થી 7 વર્ષમાં સરેન્ડર કરવામાં આવશે તો વેલ્યુમાં સાધારણ ઘટાડો થશે. જો પોલિસી ધારક પોલિસીના સમયગાળા દરમિયાન પોલિસી સરેન્ડર કરે તો અર્નિંગ્સ અને સેવિંગ્સ પોર્શન તેને મળવાપાત્ર રહેશે. એરડાએ કહ્યું છે કે નવા નિયમો વીમા ક્ષેત્રના નિષ્ણાતો, વીમા કંપનીઓ અને વીમા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને અને જનતાના અભિપ્રાયના આધારે લેવામાં આવ્યા છે. તો સમાચારોના લંચબોક્સમાં આજે માત્ર આટલું જ. તમે સાંભળતા રહો રેડિયો મની 9. અમે લઈએ વિદાય. નમસ્કાર.